આપણે વાત કરવાની છે તેના માટેની એક પ્રવૃત્તિ આપણી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે કે હથોડી વડે લોખંડની ખીલી પર પ્રહાર કરતાં શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે અહીંયા હથોડી વડે લોખંડની ખીલી પર પ્રહાર કરીને તે તોડવાનો પ્રયાસ કરતાં તે તૂટતી નથી શા માટે કારણ કે લોખંડની ખીલીમાં કણો ખૂબ જ આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલા માટે તેને તોડવાનો પ્રયાસ કરતાં તે ઝડપથી તૂટતા નથી ત્યાર પછી આપણે બીજી એક પ્રવૃત્તિ એ જ પ્રવૃત્તિની અંદર રબર બેન્ડ રબર બેન્ડ લઈ અને રબર બેન્ડને આપણે તોડવાનો પ્રયાસ કરીએ ખેંચાઈ ખેંચાણ બળનો ઉપયોગ કરી તેને તોડવાનો પ્રયાસ કરતાં ખેંચાણ બળથી તે તૂટી જાય છે એટલે કે રબર બેન્ડના કણો પ્રમાણમાં ઓછા આકર્ષણ બળથી જોડાયેલા હોય છે જોડા એમાં પણ આકર્ષણ બળ તો છે જ તેના કણો વચ્ચે પણ પણ ખીલ્લીના કણો વચ્ચે જે આકર્ષણ બળ છે તેના કરતાં ઓછું આકર્ષણ બળ હોય છે તેથી રબર બેન્ડમાં કણો પ્રમાણમાં ઓછા આકર્ષણ બળથી જોડાયેલા હોય છે ત્યાર પછી ચોકનો ટુકડો લઈ એને આપણે તોડવાનો પ્રયત્ન કરવાનો છે તો શું થાય છે તો અવલોકન કરતાં જણાશે કે ચોકનો ટુકડો થોડી વડે પ્રહાર કરતાં તરત જ તૂટી જાય છે કેમ કારણ કે ચોકના ટુકડામાં કણો પ્રમાણમાં ખૂબ જ ઓછા આકર્ષણ બળથી જોડાયેલા હોય છે તો આ ત્રણેયની અંદર આપણે અવલોકન કરતાં આપણને ખ્યાલ આવે કે ચોકના ટુકડા ને હથોડી વડે પ્રહાર કરતાં ઝડપથી તૂટી જાય છે ત્યાર પછી રબર બેન્ડ તૂટે છે અને પછી ખીલીને આપણે ખીલીના જે હથોડી વડે એને તોડતા એ ઝડપથી તૂટી જતી નથી એટલે કે તૂટતી નથી શા માટે કારણ કે તેમાં પણ કણો થોડા વધારે આકર્ષણબળથી એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આમ આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય છે ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે કે પાણીનો નળ ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો આપણે ઘણીવાર આવી રમત ઘરે કરતા હોઈએ છીએ બરાબર છે ને કે નળ ચાલુ કરી અને વચ્ચે આંગળી કે હાથ રાખી એના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે ના આપણે પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકતા નથી કેમ કારણ કે પાણીના જે કણો છે એ પણ એકબીજા સાથે ખૂબ જ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે માટે આપણે તેના વચ્ચે એ જે પ્રવાહ છે પાણીનો પ્રવાહ એ અટકાવી શકતા નથી બરાબર તો આનો અર્થ એ થાય કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો એ ત્રીજી લાક્ષણિકતા આપણી સાર્થક થાય દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે બરાબર આકર્ષણ બળ જુદું જુદું હોય છે આપણે જોઈએ હમણાં ત્રણેય પ્રવૃત્તિઓ રબર બેન્ડને ખેંચીને ખેંચાણ બળ એટલે કે ખેંચીને એને તોડવાનો પ્રયાસ કરતાં હથોળી વડે ચોકના ટુકડાને તોડવાનો પ્રયાસ કરતા અને હથોળી વડે ખીલીને તોડવાનો પ્રયાસ કરતાં ત્રણેય વખતે આપણને જે તે એમને તોડવાની જે જુદી જુદી આપણને એમાં મહેનતની જરૂર પડે છે એટલે કે તે ત્રણેય વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય છે અલગ અલગ હોય છે તો દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે ત્યાર પછી આપણે આ જે વાત કરવાની છે ઘન પદાર્થના ગુણધર્મો તો તેને ચોક્કસ આકાર હોય છે તેને નિશ્ચિત સીમાઓ હોય છે તેને ચોક્કસ કદ હોય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ક્યુબ બતાવેલો છે એક ઘન બતાવેલો છે તો શું છે તેને ચોક્કસ આકાર હોય તેને નિશ્ચિત સીમાઓ હોય છે તેને ચોક્કસ કદ હોય છે અવગણી શકાય તેવું સંકોચન છે એટલે કે અસંકોચનશીલ છે અને તે જડ હોય છે કેવા હોય છે જડ હોય છે ત્યાર પછી પ્રવાહી પદાર્થના ગુણધર્મો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી તે નિશ્ચિત કદ ધરાવે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે વાયુ પદાર્થના ગુણધર્મો જોઈએ તો તેને નિશ્ચિત આકાર હોતો નથી તે નિશ્ચિત કદ હોતું નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે તેમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાયા કરે છે તે સખત નહીં પરંતુ કેવું હોય છે તરલ હોય છે આ બધાની ચર્ચા આપણે કરી જ ગયા છે તેને નિશ્ચિત આકાર હોતો નથી તેને નિશ્ચિત કદ હોતું નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે તેમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે તે સખત નહીં પરંતુ તરલ હોય છે એટલે તરી શકે તેવું આ ઘન પ્રવાહી અને વાયુ પદાર્થો જે છે તેના ગુણધર્મો એક પોષ્ટકની અંદર આપેલા છે આકાર કદ આંતરાણવીય બળ સંકોચનશીલતા ઘનતા અને સખતાઈ બરાબર તો આપણે જોઈએ ઘનમાં આકાર છે પ્રવાહીમાં આકાર નથી વાયુમાં આકાર નથી કદ ઘન ચોક્કસ કદ ધરાવે છે પ્રવાહી ચોક્કસ કદ ધરાવે છે પણ વાયુ ચોક્કસ કદ ધરાવતો નથી આંતરાણવીય બળ ઘનમાં સૌથી પ્રબળ આકર્ષણ બળ હોય છે પ્રવાહીમાં ઘન કરતાં ઓછું આકર્ષણ અને વાયુમાં સૌથી નિર્બળ આકર્ષણ બળ સંકોચનશીલતા ઘન અસંકોચનશીલ પ્રવાહી નહીવત સંકોચનશીલ અને વાયુ ખૂબ સંકોચનશીલ ઘનતા ઘનની સૌથી વધારે પ્રવાહીની ઘન કરતાં ઓછી ઘનતા વાયુ સૌથી ઓછી ઘનતા ધરાવે છે સખતાય ઘન જડ છે પ્રવાહી તરલ છે જળ નથી જ્યારે વાયુ અતિ તરલ છે તો આ થઈ ત્રણેય ગુણધર્મો ત્રણેય અવસ્થાઓના ગુણધર્મોની એકસાથે ચર્ચા આપણે કરી ત્યાર પછી સંકોચનીયતા એટલે શું જે મેઇન ટોપિક છે એના આજે આપણે વાત કરીએ છીએ પદાર્થ પર બાહ્ય બળ લાગતા તેના કદમાં ઘટાડો થવાના ગુણધર્મને સંકોચનીયતા કહે છે જેમ કે પદાર્થ પર કોઈ બળ લગાડે તો એના કદમાં શું થાય ઘટાડો તો જો ઘટાડો થાય તેના ગુણધર્મને સંકોચનીયતા કહે છે જેમ કે ફુગો છે ફુગાને આપણે દબાવીએ છીએ સંકોચન થાય છે કદમાં શું થાય છે ઘટાડો થાય છે વાયુ પદાર્થોમાં કણો વચ્ચે અંતર વધારે હોવાથી સૌથી વધારે સંકોચનશીલ છે હવા એટલે કે વાયુ પદાર્થોના કણો છૂટા છૂટા એકબીજાથી ગોઠવાયેલા છે બરાબર એમના વચ્ચે જગ્યા વધારે છે બે કણો વચ્ચેનું અંતર તેથી તેને આપણે દબાવીને ભરી શકીએ છીએ વધારે સંકોચનશીલતા ધરાવે છે જ્યારે પ્રવાહી વાયુ કરતાં ઓછા નહીં વચ્ચે એટલે કે ઓછા છે સંકોચનશીલતાનો ઓછો ગુણધર્મ ધરાવે છે તેથી ઘન પદાર્થો એ અને જ્યારે ઘન પદાર્થો કેવા છે અસંકોચનશીલ છે સખતાઈ તો પદાર્થ પર બાહ્ય બળ લાગતા પોતાનો આકાર જાળવી રાખવાનો ગુણધર્મ એટલે સખતાઈ ગમે એટલું બળ લગાડતા તે પોતાનો આકાર જાળવી રાખે જો કોઈ પદાર્થ તો તે સખતાઈનો ગુણધર્મ ધરાવે છે ઘન ઘન પદાર્થોમાં કણો વચ્ચેનું અંતર ઓછું અને આકર્ષણ કેવું હોય છે વધારે હોય છે તેથી ઘન પદાર્થો જળ હોય છે જ્યારે પ્રવાહી અને વાયુ એ જળ હોતા નથી આપણે ખીલીનો વાત કરીએ તો ખીલીને હથોડી વડે પ્રહાર કરતાં તે તૂટતી નથી એનો અર્થ એ કે તે સખતાઈનો ગુણ એટલે એનો અર્થ એ થાય કે તે સખતાઈ ધરાવે છે તરલતા પદાર્થને વહેવાના ગુણધર્મને તરલતા કહે છે વાયુ પદાર્થોમાં કણો વચ્ચેનું અંતર વધારે હોવાથી નબળું આકર્ષણ બળ જોવા મળે છે તેમના વચ્ચેનું આકર્ષણ બળ નબળું હોય છે અને તેથી તે વાયુ અતિશય તરલ હોય છે પ્રવાહી પદાર્થોના કણો વચ્ચે અંતર વાયુ કરતાં ઓછું અને આકર્ષણ વાયુ કરતાં પ્રબળ હોવાથી સહેલાઈથી વહી શકતા નથી અને ઘન પદાર્થો અતરલ હોય એટલે સૌથી વધારે તરલતા વાયુ ત્યાર પછી પ્રવાહી અને પછી ઘન ઘન પદાર્થો તો અતરલ જ હોય છે ગતિજ ઉર્જા તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને કઈ ઉર્જા કહે છે ગતિ ઉર્જા કહે છે વાયુ અવસ્થામાં રહેલા પદાર્થો ઘન અને પ્રવાહી પદાર્થો કરતાં વધુ ગતિ ઉર્જા ધરાવે છે વાયુમાં જે પદાર્થો છે એની ગતિ ઉર્જા એ ઘન પ્રવાહી કરતાં હંમેશા વધારે હોય છે કારણ કે તેમના કણો વચ્ચે નિર્બળ આકર્ષણબળ શા માટે નિર્બળ આકર્ષણબળ કારણ કે તેમના કણો એ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે તેથી તેમના કણો વચ્ચે નિર્બળ આકર્ષણ બળ હોવાથી તે વધારે ઝડપથી ગતિ કરી શકે છે પ્રવાહી પાસે વાયુ કરતાં ઓછી ગતિ ઊર્જાને ઘન પદાર્થો સૌથી ઓછી ગતિ ઉર્જા ધરાવે છે કારણ કે ઘન પદાર્થોના જે કણો છે એકબીજા પાસે સાથે ખૂબ જ પાસે પાસે ગોઠવાયેલા હોય છે પ્રવાહીમાં એના કરતાં થોડી વધારે જગ્યા હોય છે જ્યારે વાયુમાં ખૂબ જ વધારે જગ્યા હોય છે એટલે કે જેમ કણો વચ્ચેનું અંતર વધુ તેમ તેમાં રહેલી ગતિજ ઉર્જા પણ એ જ રીતે નક્કી થાય છે એટલે કે વાયુ અવસ્થામાં રહેલા પદાર્થોની ગતિ ઉર્જા વધુ શા માટે કારણ કે વાયુ અવસ્થામાં રહેલા કણો વચ્ચે ખૂબ જ વધારે જગ્યા હોય છે તાપમાનમાં વધારો થતાં પદાર્થની ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે જેના વિશે પણ આપણે જોઈ ગયા હતા કે જેમ તાપમાન વધે તેમ પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થાય છે વાયુ એ પાત્રની દિવાલો ઉપર દબાણ કરે છે વાયુના કણો ઉચ્ચ ગતિ ઉર્જાના કારણે સતત બધી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે આપણે અગાઉ જ જોઈ ગયા કે વાયુના કણો વચ્ચે જગ્યા વધુ હોવાથી ગતિ ઉર્જા પણ વધારે અને ગતિ ઉર્જાના કારણે સતત એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને આ દરમિયાન તેઓ પરસ્પર અથડાય છે અને પાત્રની દિવાલ ઉપર અથડામણ ઊભી કરે છે અને આ અથડામણને કારણે તે પાત્રની દીવાલ અંદરની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે જેમ કે અહીંયા ફુગ્ગાનું ઉદાહરણ તમને બતાવેલું છે જેની અંદર હવા ભરેલી છે હવે ગતિ ઉર્જાને કારણે સતત બધી દિશાઓમાં તે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને ફુગ્ગાની જે દીવાલ છે એ અંદરની દિવાલ પર દબાણ અથડામણ અનુભવીને દબાણ ઉત્પન્ન કરે છે ત્યાર પછી સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે આવું શા માટે થાય છે તો પાણીના કણો વચ્ચે ખૂબ સૂક્ષ્મ અવકાશ હોય છે જ્યારે આ પાણીમાંથી બરફ બને છે ત્યારે બરફની સ્ફટિકમય રચનામાં આ સૂક્ષ્મ અવકાશોમાં હવાના કણો ગોઠવાઈ જાય છે તેથી સમાન દરના પાણી કરતાં બરફનું કદ વધે છે અને એના લીધે જ તે એના ઉપર તરે છે પાણીના કણો વચ્ચે ખૂબ અવકાશ હોય છે જ્યારે સૂક્ષ્મ અવકાશ હોય છે જ્યારે પાણીમાંથી બરફ બને છે ત્યારે બરફની સ્ફટિકમય રચનામાં આ સૂક્ષ્મ અવકાશોમાં શું ભરાઈ જાય છે હવા ભરાઈ જાય છે હવાના કણો ગોઠવાઈ જાય છે અને તેથી સમાન દળના પાણી કરતાં બરફનું જે કદ છે એ કદ વધે છે ત્યાર પછી આપણે દ્રવ્યની ત્રણ અવસ્થા જોઈ ઘન પ્રવાહી ને વાયુ બરાબર તો દ્રવ્યની ખરેખર કેટલી અવસ્થાઓ છે પાંચ ઘન પ્રવાહી વાયુ પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઇન સંગઠન આધુનિક સમયમાં હવે બીજી બે અવસ્થાઓ પણ છે કઈ કઈ છે તો પ્લાઝમા બીજી બે પણ છે પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઈન સંગઠન જેની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આભાર